રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલ મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10 ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશો આપ્યા હતા. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરી છે કે ગોંડલ રોડ ઉપર પરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ બેના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે ફરિયાદ એવી છે કે ધોરણ દસ સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે ડમી સ્કૂલ ચાલે છે તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પહેલાં ભણાવતા નથી ભણાવતા એવું જો મારી પાસે લેખિત એમનું નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય નવમાં દસમાની તો વિનિયમની જે જોગવાઈઓ છે એ અનુસાર એની સામે કાર્યવાહી કરવામાં આવશે મંજૂરીની અપેક્ષા એ એમ એમ આવ્યા હોય એ જુદી વસ્તુ છે બાકી કાયદેસર મારી શકાતા નથી એના માટે અમે એને નોટિસ પણ પાઠવી છું જો વિદ્યાર્થીઓ નહીં ભણતા હોય અત્યારે હાલ તો હાલની સ્થિતિ અમે એ રીતે પ્રિડિક્ટ કરીશું એમના નિવેદનમાં અને કોઈ પણ રીતે એવું સાબિત થશે કે અગાઉ ભણતા હતા તો પણ અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું આ વાત છે એ તદ્દન ખોટી છે અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે કેમ કે અમે શિક્ષણ સારું આપે છે એક થી ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ સારું શિક્ષણ આપે છે એટલે અમારું અહીંયા સારું છે વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ના એ જાહેરાત કરી રહી હશે પણ અમે કઈ અમારે એડમિશન આપ્યા નથી કોઈને હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ બીજું કઈ નથી મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ નથી યોગ્ય એ થોડીક ઓલું છે પણ ટૂંકમાં અમે એમને જે માહિતી માગશે આપી દેશું જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી